पटेल। मारो सब्जेक्ट छे गुजराती। बाळकો આજે આપણે આ વિડિયોમાં વ્યાકરણ વિશે શીખીશું અને વ્યાકરણમાં વાક્યો વિશે જાણીશું। વાક્ય કોને કહેવાય? તો બાળકો આપ કોઈ પણ ભાષા હોય એ ભાષાનો નાનામાં નાનો જો એકમ જે છે એ નાનામાં નાના એકમને અક્ષર કહેવામાં આવે છે, એટલે કે વર્ણ કહેવામાં આવે છે। અને વર્ણ કયા કયા એ તો આપણને ખબર જ છે કે સ્વર અને વ્યંજન જે આપણા છે એમને વર્ણ કહેવામાં આવે છે, એમને અક્ષરો કહેવામાં આવે છે। અને આ અક્ષરો એક કરતાં વધારે અક્ષરો જ્યારે ભેગા થાય છે ત્યારે શબ્દ બને છે। શું બને છે? શબ્દ બને છે, કે એક કરતાં વધારે અક્ષરો ભેગા કરવાથી શબ્દ બને છે। અને એ એક કરતાં વધારે અક્ષરો ભેગા થવાથી શબ્દ બને એવું નથી, પરંતુ એ ભેગા થયેલા અક્ષરો યોગ્ય ક્રમમાં વ્યવસ્થિત ગોઠવવાથી જે શબ્દ બને છે એ શબ્દમાંથી જો યોગ્ય અર્થ નીકળતો હોય તો જ એ અક્ષરોના સમૂહને શબ્દ કહેવામાં આવે છે। કે જે અક્ષરો ભેગા થયા છે એ અક્ષરો ભેગા થવાથી અક્ષરોના સમૂહથી એ શબ્દમાંથી જો ચોક્કસ અર્થ નીકળતો હોય તો જ આપણે એ શબ્દ અક્ષરોના સમૂહને શબ્દ કહીશું। જેમ કે આ તમને અહીં આપ્યું છે કે દરવાશા, કે અહીંયા દરવાશ લખ્યું છે શબ્દ અક્ષર, આમાંથી કોઈ આપણને અર્થ નીકળતો નથી। અહીં શું લખ્યું છે? દરવાશા, આ શબ્દ જુદા જુદા અક્ષરો ભેગા થયેલા છે। આ ચાર અક્ષરો ને બીજી રીતે આપણે આ રીતે લખીએ, વ ર શા દ। અહીં જો આ શબ્દમાં અને આ શબ્દમાં અક્ષર બધા સરખા જ છે, પરંતુ આ જે દરવાશા લખ્યું છે એમાંથી કોઈ અર્થ નીકળતો નથી, એટલે આને શબ્દ કહેવાય નહીં। અને આ જ અક્ષરોને આપણે વ્યવસ્થિત ગોઠવીને એટલે કે બીજી રીતે લખ્યું વ ર શા દ, તો આમાંથી આપણને અર્થ મળે છે કે આ એક વરસાદ શબ્દ લખ્યું છે, આ વરસાદ લખ્યું છે અને એના પરથી આપણે એનો અર્થ સમજી શકીએ છીએ, એટલે આપણે આ અક્ષરોના સમૂહને શું કહીશું? શબ્દ કહીશું। તો આવી રીતે એક કરતાં વધારે અક્ષરો ભેગા થવાથી અને એમાંથી જો ચોક્કસ અર્થ નીકળતો હોય તો એ અક્ષરોના સમૂહને શબ્દ કહેવામાં આવે છે। અને જ્યારે આવી રીતે એક કરતાં વધારે શબ્દ ભેગા થાય છે ત્યારે વાક્ય બને છે। એક કરતાં વધારે શબ્દ ભેગા થાય ત્યારે શું બને છે? વાક્ય બને છે। જેવી રીતે શબ્દમાં પણ કે એક કરતાં વધારે અક્ષરો ભેગા થાય ત્યારે શબ્દ બને, પરંતુ એમાંથી ચોક્કસ અર્થ નીકળતો હોય તો શબ્દ બને, તો એવી રીતે વાક્યોમાં પણ એક કરતાં વધારે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવવાના હોવા જોઈએ, તેમજ એકબીજા સાથે કોઈ સંબંધ હોય અને એ શબ્દોમાંથી આપણને જો ચોક્કસ અર્થ મળે કે જેથી આપણે એ શબ્દો ભેગા કરવાથી જે આપણે બોલીએ છીએ શબ્દ સમૂહ બોલીએ છીએ એ શબ્દ સમૂહમાંથી ચોક્કસ અર્થ નીકળે કે જે એ સાંભળે કે વાંચે તો એમને એ અર્થ સમજાય, તો જ એ શબ્દોના સમૂહને આપણે વાક્ય કહીશું। તો વાક્ય કોને કહેવાય? કે જ્યારે એક કરતાં વધારે શબ્દ ભેગા થાય છે અને એક કરતાં વધારે શબ્દ ભેગા થાય યોગ્ય ક્રમમાં ગોઠવવાથી એમાંથી ચોક્કસ જો અર્થ મળે તો જ એ શબ્દોના સમૂહને વાક્ય કહેવાય। જેમ કે અહીં આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે અહીં આપણને નંબર 1 માં આપ્યું છે આકાશ, પાણી, પગ, અવાજ, પક્ષી, આ એ જુદા જુદા શબ્દોનો સમૂહ છે કે આમાં પણ એક કરતાં વધારે શબ્દો આપેલા છે, પરંતુ આ અક્ષર શબ્દોના સમૂહમાંથી આપણને કોઈ અર્થ મળતો નથી। જો આકાશ, પાણી, પગ, અવાજ, પક્ષી કોઈ અર્થ મળે છે, આમાં આ શબ્દોનો સમૂહ આપણને શું કહેવા માંગે છે કઈ સમજાય છે? કઈ સમજ નથી પડતી, આમાંથી કોઈ જ અર્થ નથી નીકળતો, તેથી આ જે નંબર 1 આપ્યું છે એને વાક્ય કહેવાય નહીં। નંબર 1 માં આપણે હમણાં જ કીધું કે એક કરતાં વધારે શબ્દો ભેગા થાય ત્યારે વાક્ય બને છે, તો નંબર 1 માં એક કરતાં વધારે શબ્દો છે આકાશ, પાણી, પગ, અવાજ, પક્ષી, એક કરતાં વધારે શબ્દો છે, પરંતુ એમાંથી કોઈ અર્થ નીકળતો નથી એટલે એ વાક્ય કહેવાશે નહીં। હવે જો નંબર 2, પક્ષીઓ આકાશમાં ઉડે છે, આ નંબર 2 માં પણ એક કરતાં વધારે શબ્દો ભેગા થયેલા છે, પરંતુ એમાંથી આપણને ચોક્કસ અર્થ મળે છે, જો પક્ષીઓ આકાશમાં ઉડે છે કે આપણને ચોક્કસ અર્થ મળે છે કે પક્ષીઓ આકાશની અંદર ઉડે છે, આપણે પક્ષી
પક્ષીની વાત કરે છે કે આકાશમાં ઉડે છે એટલે આપણે વાક્ય ઉપરથી આપણે એનો અર્થ સમજી શકીએ છે એટલે આપણે આ જે નંબર 2 આપ્યું છે જે નંબર 2 માં જે શબ્દો ભેગા થઈને જે શબ્દ સમૂહ આપ્યા છે એ શબ્દ સમૂહને આપણે વાક્ય કહી શકીશું તો એવી જ રીતે હવે આપણે એવા કેટલા બીજા વાક્યો જોઈએ પક્ષી ઝાડ પર બેઠું છે જો બાળકો નંબર 3 નું શું લખ્યું પક્ષી ઝાડ પર બેઠું છે અહીં પણ એક કરતા વધારે શબ્દો ભેગા થયા છે શબ્દોનો સમૂહ થયો છે તો આ શબ્દોના સમૂહમાંથી આપણને ચોક્કસ અર્થ મળે છે કે જે પક્ષી ઝાડ ઉપર બેઠું છે કે પક્ષી ક્યાં બેઠું છે ઝાડ ઉપર બેઠું છે આપણને ખ્યાલ આવે છે કે ઝાડ ઉપર પક્ષી છે એટલે આમાંથી આપણને ચોક્કસ અર્થ મળે છે તેથી જે નંબર 3 માં લખ્યું આપણે શબ્દ સમૂહ એમને પણ વાક્ય કહીશું હવે જો નંબર 4 બાળકો મેદાનમાં ખો ખો રમે છે જો બાળકો નંબર 4 માં પણ આપણે જે શબ્દ સમૂહ લખ્યા એ શબ્દ સમૂહમાંથી પણ ચોક્કસ અર્થ મળે છે કે આપણે આ વાક્ય વાંચીએ કે આપણે વાક્ય બોલીએ તો સામેવાળાને સમજાય છે કે શું કહેવા માંગે છે કે બાળકો મેદાનમાં ખોખો રમે છે એમાંથી ચોક્કસ અર્થ સમજી શકે છે તેથી આને પણ આપણે વાક્ય કહી શકાય પછી આગળ જુઓ નીકળતો નથી તો ખ્યાલ આવ્યો બાળકો વાક્ય કોને કહેવાય કે જ્યારે એક કરતા વધારે શબ્દોનો ભેગા થાય તેમાંથી ચોક્કસ અર્થ નીકળતો હોય અને એ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવેલા હોય અને દરેક શબ્દોનો એકબીજા સાથે કોઈ સંબંધ હોય ત્યારે જ એ શબ્દોના સમૂહને વાક્ય કહેવાય વાક્ય એટલે શું એ આપણે જોયું તો અહીં આપણે કેટલાક શબ્દ પરથી વાક્ય બનાવીશું અહીં આપણે કેટલાક શબ્દ પરથી વાક્ય કેવી રીતે બનાવવું તે જોઈએ તો પહેલો શબ્દ આપણને આપ્યો છે જંગલ તો જંગલ શબ્દ પરથી આપણે વાક્ય બનાવીશું જંગલમાં ઘણા વૃક્ષો હતા એટલે કે આપણે જંગલ શબ્દ પરથી વાક્ય બનાવ્યું એટલે કે જે વાક્ય જોયું બાળકો અહીં આપણે ઝાડ શબ્દ આવ્યો તો અહીં જે ઝાડ શબ્દ આવ્યો હતો આપ્યો હતો એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું મારા ઘરના આંગણામાં ઘણા ઝાડ છે આમાં પણ આપણને ચોક્કસ અર્થ મળે છે એટલે આ શબ્દના સમૂહને પણ આપણે વાક્ય કહીશું એવી રીતે આગળનો શબ્દ આપ્યો છે તળાવ કયો શબ્દ આપ્યો છે તળાવ હવે આપણે તળાવ પરથી વાક્ય બનાવીએ અમારા સુંદર તળાવ છે
જો બાળકો આ વાક્યમાં પણ તળાવ શબ્દ આવ્યો યસ અહીંયા આવ્યો ને તળાવ શબ્દ તો આવી રીતે જે શબ્દ આપ્યા છે એ શબ્દ ઉપરથી યોગ્ય અર્થ નીકળતો હોય એવા વાક્યો પણ આપણે બનાવી શકીએ છીએ જેમ કે આપણે અત્યારે બનાવ્યું તળાવ પરથી અમારા ગામમાં સુંદર તળાવ છે કે જેમાં આપણને ચોક્કસ અર્થ મળે છે તેથી આ શબ્દોના સમૂહને પણ આપણે વાક્ય કહી તો આજના વિડીયોમાં બાળકો વાક્ય કોને કહેવાય એના વિશે મેં જે તમને માહિતી આપી તેના દ્વારા તમને વાક્યની સમજ પડી ગઈ હશે।